વેલકમ ટુ ડેસ્ટિની ગાઈઝ, માય નેમ ઇઝ ધવલ ચોથાણી એન્ડ આજે આપણે લોકો આ લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.3 ઓલરેડી સ્વાધ્યાય 1.1 અપલોડ કરી દીધું છે, પાર્ટ 1, સ્વાધ્યાય 1.2 પણ અપલોડ કરી દીધું છે, પાર્ટ 2. હવે આપણે લોકો સ્વાધ્યાય 1.3ની અંદર આવ્યા છે. ડન. એની અંદર આ લેક્ચરમાં આજે આપણે લોકો બે દાખલા ડિસ્કસ કરશું. એક પ્રકારનો દાખલો જેને કહેવાય છે ભારિત સરેરાશનો દાખલો, બીજા પ્રકારનો દાખલો લાસ્પેયર પાસે ને ફિસરના દાખલા. 5-5 માર્કમાં વિભાગ એફમાં પૂછાતા હોય છે આવા દાખલા. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2. 2014 ના આધારે 2015 નો સૂચક ગણો, તેનું અર્થઘટન કરો. અર્થઘટન કરો કીધેલું હોય તો અર્થઘટન કરવું પડે, છેલ્લે લાઈન લખવી પડે. કઈ રીતે કરવાનું છે? ભારિત સરેરાશની રીતે દાખલો ગણવાનો છે. હવે ભારિત સરેરાશ નામ આવે એટલે પહેલે એક સૂત્ર યાદ રાખવાનું. ભારિત સરેરાશનું સૂત્ર સિગ્મા IW છેદમાં સિગ્મા W, આ એનો સૂત્ર છે. ભારિત સરેરાશની વાત આવે એટલે સિગ્મા IW છેદમાં સિગ્મા W. સૂત્રને સમજીએ, દાખલો પોતે થઈ જશે. સૂત્ર સમજો, સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા એટલે સરવાળો, આઈ એટલે સૂચક, એટલે આને આઈ એટલે ઇન્ડેક્સ નંબર ગુજરાતીમાં કહીએ સૂચક, W એટલે વેઇટ એટલે ભાર, છેદમાં સિગ્મા એટલે સરવાળો અને W એટલે ભાર. એટલે જો દાખલામાં સૂચકાંક આપેલો હોય એટલે આઈ આપેલો, ભાર આપેલો હોય એટલે W આપેલો હોય, જો એ બે આપેલા હોય આઈ ને W તો એ બે નો કર નાખવાનો ગુણાકાર, એનો કર નાખવાનો સરવાળો. એટલે સ્વાધ્યાય 1.3 નો જે પેલો દાખલો છે, પેલો આ બીજો છે, પેલો દાખલો જે છે એનામાં આઈ ડાયરેક્ટલી આપી દીધું છે, W ડાયરેક્ટલી આપી દીધું છે. તમને ખાલી એ બે નો આઈ અને W નો શું કર નાખવાનો સૂત્ર સમજો, ગુણાકાર ને પછી એનો શું કર નાખવાનો સરવાળો, છેદમાં W એટલે ભાર નો શું કર નાખવાનો સરવાળો, ડાયરેક્ટ દાખલો થઈ જાય. પણ આ જે દાખલો છે, બીજો દાખલો, એનામાં જો A B C D E F વસ્તુ આપેલી છે, ભાર આપી દીધો છે, ભાર એટલે શું કીધું હતું, W દઈ દીધો છે, 17, 15, 22, 16, 12, 18. સૂત્ર શું હતું? સિગ્મા IW છેદમાં સિગ્મા W. W દઈ દીધું છે, આઈ નથી આપેલું, આઈ એટલે સૂચકાંક થાય, એના બદલે 2014 નો ભાર ભાવ આપેલો છે, 2015 નો ભાવ આપેલો છે. તો 2014 નો ભાવ આપેલો છે, 2015 નો ભાવ આપેલો છે, ભાર W આપી દીધો છે પણ આઈ આપેલું નથી. આઈ આપણે પેલે શોધશું ને પછી એ બેનો શું કરશું, ગુણાકાર. દાખલામાં ટ્વિસ્ટ સમજાણું. પેલા દાખલો જે છે આનો, એનામાં આઈ પણ આપી દીધું, W પણ આપી દીધું, ડાયરેક્ટ દાખલો ચાલુ થઈ જાય. આ દાખલાની અંદર ભાર W આપેલો છે, આઈ આપેલો નથી. પેલા લેક્ચરમાં શીખવાડ્યું હતું આઈ બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. મીનિંગ એ કીધો હતો પાર્ટ 1 ની અંદર કે ચાલુ વર્ષની કિંમતની સરખામણી આપણે અગાઉ કોઈ પણ નિશ્ચિત વર્ષ સાથે કરશું, એને ગુણ્યા કરી નાખશું 100. એટલે આઈ ન આપેલો તો આઈ નો સૂત્ર છે P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 છેદમાં P0 ગુણ્યા 100. આટલું આવડવું જોઈએ. નાનકડા દાખલામાં પણ પૂછાય છે, MCQમાં ઘણી વાર આ કન્સેપ્ટ હોય છે. તો આઈ બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. તો P1 એટલે શું થાય? અગાઉના લેક્ચરમાં શીખવાડ્યું છે, ફરીથી કહી દઉં, P1 એટલે હમણાંનો ભાવ. હમણાંનો એટલે કયો? 2014 2015. નવું કયું છે? 2015, એને P1 કહેવાય. P0 એટલે આગળનો ભાવ. આગળનો એટલે કયો ભાવ? 2014. એટલે જે નવું વર્ષ હોય 2014 2015, તો જે 2015 છે એ P1 કહેવાય, 2014 છે એ P0 કહેવાય. આટલું જ ખબર હોવી જોઈએ, બાકી દાખલો પોતે થઈ જાય. એટલે આઈ શોધવા માટે P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે કઈ કિંમત? 2015 નો જે ભાવ છે એ આવશે, એટલે 24 ભાગ્યા P0 એટલે એના ઉપરનો ભાવ, 30 ગુણ્યા 100. 24 ભાગ્યા 30 ગુણ્યા 100, 80. આ શું મળ્યું? આઈ. આઈ નો સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100. બીજો બી માટે કરીએ, 24 ભાગ્યા 20 ગુણ્યા 100, 120. 70 ભાગ્યા 50 ગુણ્યા 100, 140. 40 ભાગ્યા 30 ગુણ્યા 100, 125.
48 ભાગ્યા 40 ગુણ્યા 100 120, 24 ભાગ્યા 16 ગુણ્યા 100 ગુણ્યા 100, 24 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે મળી જશે 150. આ શું મળ્યું? આઈ. એટલે ઇન શોર્ટ આઈ નો સૂત્ર પી વન છેદમાં પી ઝીરો ગુણ્યા 100. પી વન એટલે નવું વર્ષ 2015, પી ઝીરો એટલે જૂનું વર્ષ 2014. ભાવ નો કરો ભાગાકાર, એને ગુણ્યા કરો 100 એટલે શું મળી જશે? આઈ. ભાર, ભાર એટલે શું કીધું? તો ડબલ્યુ દાખલામાં આપેલો છે એટલે ભારિત સરેરાશમાં આઈ શોધી લીધો, ડબલ્યુ આપેલો છે. ખબર કેમ પડે? સૂત્રને મગજમાં રાખવાનું, ગોખવાનું ને, સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. તો આ ગણતરી કરવા માટે તમને શું જોઈએ છે? આઈ, આઈ મળી ગયું, ડબલ્યુ, ડબલ્યુ આપેલો છે. હવે સૂત્ર સમજો, આઈ અને ડબલ્યુ વચ્ચે કાંઈ ન હતો, કઈ નિશાની હોય? ગુણાકાર. તો આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરશો, પછી એનો સરવાળો કરશો. તો આઈ 80 ગુણ્યા ડબલ્યુ એટલે ભાર 17, 17 ગુણ્યા 80 1360, 15 ગુણ્યા 120 1800, 22 ગુણ્યા 140 3080, 15 ગુણ્યા 125 2000, 12 ગુણ્યા 120 1440, 18 ગુણ્યા 150 27. આ બે નો શું કર્યો આપણે? આઈ અને ડબલ્યુ નો ગુણાકાર, પછી એનો સિગ્મા. આઈ ડબલ્યુ મળી ગયો, સિગ્મા એટલે એનો સરવાળો. સરવાળો કેટલો છે? 12380. સૂત્રમાં મૂકી દીધું 12380 છેદમાં સિગ્મા ડબલ્યુ. સિગ્મા એટલે શું થાય? સરવાળો. કોનો સરવાળો? ડબલ્યુ. ડબલ્યુ એટલે ભાર, ભાર નો સરવાળો. આ બધાનો ટોટલ 17 પ્લસ 15 પ્લસ 22 પ્લસ 16 પ્લસ 12 પ્લસ 18 100 ભાગ્યા કરી દીધું 100 એટલે 123 હમણાં આઈ શોધવા માટેનો સૂત્ર પી વન છેદમાં પી ઝીરો ગુણ્યા 100 ડબલ્યુ તમને આપેલો છે. આઈ અને ડબલ્યુ નો ગુણાકાર, એનો સરવાળો ભાગ્યા સિગ્મા ડબલ્યુ એટલે જવાબ આવશે 123.80. અર્થઘટન કરો. અર્થઘટન કરો એવું લખેલું હોય તો છેલ્લે તમને શું કરવું પડશે? એક લાઈન લખવી પડશે. શું એક લાઈન લખવી પડશે? 123.80. આપણે ખબર પડે વધ્યો કે ઘટ્યો સૂચકાંક, તેનામાંથી 100 શું કરી નાખવાના? માઇનસ. એટલે જે જવાબ આવે એનામાંથી 100 કરી નાખવાના માઇનસ, એટલે 23.80% પ્લસમાં જવાબ આવ્યો એટલે એનામાં શું થયો છે? વધારો થયો છે. માઇનસમાં જવાબ આવે તો ઘટાડો થયો છે એમ કહેવાય. એટલે જ્યારે અર્થઘટન કરવાનું કે ત્યારે જે જવાબ આવે આનો એનામાંથી 100 શું કરી નાખવાના? માઇનસ. એટલો વધારો એટલો ઘટાડો. આ છે ભારિત સરેરાશ. બીજો દાખલો.